नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ની વિશેષ રજૂઆત કાર્યક્રમ હોટ ટોપિક અંતર્ગત. હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌનું આજના અમારા વિશેષ મુદ્દા સાથે. દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમ અંતર્ગત અમે રોજ કંઈક અવનવા મુદ્દાઓ સાથે આપ સમક્ષ ચર્ચા લઈને ઉપસ્થિત થતા હોય છે. વિશેષ મહાનુભાવો પાસેથી એ અંગે ડિટેલમાં આપણે વાત કરતા હોય છે અને એ ચર્ચા બાદ કઈ રીતે આખા મુદ્દાને આપણે લેતા હોય છે. હોટ ટોપિક કાર્યક્રમ અંતર્ગતનો વિશેષ ઉદ્દેશ જ આ છે. આજે આપણે જે મુદ્દા પર વાત કરવાના છે, ખાસ કરીને આજથી જે સપ્તાહનો પ્રારંભ થઈ રહ્યો છે, રાષ્ટ્રીય પોષણ સપ્તાહ, તારીખ 1 સપ્ટેમ્બર છે આજે. 1 સપ્ટેમ્બરથી લઈને 7 સપ્ટેમ્બર સુધી આ રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ઉજવવાની જાહેરાત જે છે કરવામાં આવી હતી. આ સપ્તાહ ઉજવવા પાછળના અલગ અલગ કારણો, એની જરૂરિયાત, એની માંગ અને ખાસ કરીને એનું જે જરૂરિયાત છે અથવા તો એના પાછળનું જે કારણ છે એ સાચી રીતે પૂરું થઈ રહ્યું છે કે કેમ, તે તમામ પાસા ઉપર, તમામ બાબતો પર આપણે વાત કરવાના છે. અને તે માટે આપણી સાથે પેનલમાં જોડાઈ ચૂક્યા છે મીનાક્ષીબેન જોશી, સામાજિક કાર્યકર્તા છે. મીનાક્ષીબેન, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. અને તરફ આપણી સાથે જોડાયેલા છે મિતલબેન પટેલ, ફાઉન્ડર ઓફ VSSM સંસ્થાના ફાઉન્ડર છે. મિતલબેન, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમના. રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત છે મિતલબેન, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. મિતલબેન, મીનાક્ષીબેન, પહેલા તો જે આપણે આજે વાત કરી રહ્યા છીએ, આજે જે મુદ્દા પર ચર્ચા કરવાની છે, 1 સપ્ટેમ્બર એટલે કે આજથી રાષ્ટ્રીય પોષણ સપ્તાહની શરૂઆત થઈ ચૂકી છે મીનાક્ષીબેન, તો પહેલા તો આ સપ્તાહ ઉજવવા પાછળનું કારણ શું છે? જે ગણીએ આઝાદી પછી જે રીતે વિકાસ થવો જોઈતો હતો દેશનો, અને ખાસ કરીને આપણા બાળકો અને આપણી માતાઓ, એમના માટે જે પોષણ એમને મળે એ પોષણની ટકાવારી ઘણી ઓછી છે. એટલે કે કુપોષણથી બહુ મોટી ટકાવારીના લોકો આપણા દેશમાં પીડિત છે. જે છેલ્લો આવ્યો હતો ગ્લોબલ હંગર ઇન્ડેક્સ, આપણે કદાચ એની પણ ચર્ચા કરી હતી 2020ની, કે જે ટોટલ એટલે કે કુલ વસ્તીના કેટલા લોકો કુપોષિત છે એની વાત કરે છે, એમાં ભારતનું સ્થાન 94 એટલે કે 94મું છે. 107 દેશો છે કુપોષણથી એમાં, અને એમાં આપણું સ્થાન 94મું છે. એટલે કે આપણે બહુ બહુ જ કુપોષણની ટોચે ઉભેલા છીએ એવું કહી શકાય. અને આ કુપોષણને રોકવા માટે, આ કુપોષણના પ્રશ્નને હલ કરવા માટે આપણે ભૂતકાળમાં પણ અનેક બધી પ્રક્રિયાઓ કરેલી છે અને અનેક પ્રકારની યોજનાઓ દાખલ કરી છે. આ પોષણ પણ એની એક યોજના છે, પણ સરસ અભિયાન જરૂરત છે એની. પણ પછી આપણે આગળ ચર્ચા કરીશું કે બજેટ એલોકેશન એમાં જે રીતે વધવું જોઈએ એના બદલે વાસ્તવિક ચિત્ર કઈ બદલાઈ રહ્યું છે એ પણ અફસોસ સાથે નોંધવું રહ્યું. સાચી વાત છે, મુદ્દા પર પણ આવીશું મીનાક્ષીબેન, આપણે ચર્ચા કરીશું. કારણ કે પોષણ ક્ષમતા અથવા એની ઉજવણી કરવાની જાહેરાત કરવાથી બધા કાર્યો પતી નથી જતા, એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થાય છે, તમે કેટલું ફંડ એની પાછળ આપો છો, આ બધા પણ મહત્વનો ભાગ ભજવતા હોય છે, એના પર ચોક્કસ આવીશું મીનાક્ષીબેન. મિતલબેન, આપની પાસે આવવા માંગુ. આપણે જે આજથી જે સપ્તાહનો પ્રારંભ થઈ રહ્યો છે રાષ્ટ્રીય પોષણ સપ્તાહ, હજુ પણ ક્યાંક ને ક્યાંક આ પોષણ માટે ભારત એ લડાઈ લડી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. એકચ્યુઅલી એવું છે કે આ પ્રકારની ઉજવણી અથવા એક અવેરનેસ ચોક્કસ પ્રમાણે હું એવું કહીશ કે આ પ્રકારના કાર્યક્રમોમાંથી સામાન્ય જનતાને જનતામાં ઉભી થતી હોય છે અને શું કામ આ થઈ રહ્યું. જેમ કે કુપોષણ, તો હું એવું કહું કે જનરલી ખબર જ નથી હોતી. એમ ગામોમાં આપણે જઈએ કે પોષિત હોવું કુપોષિત હોવું એટલે શું એ ખ્યાલ નથી હોતો. તો એક અવેરનેસ આવા બધા મુદ્દાથી ડેફિનેટલી હું એવું માનું છું કે ઉભી થાય છે. મુદ્દો એ છે કે આ કુપોષણની પરિસ્થિતિને આપણે કેવી રીતે નિવારી શકીએ. મીનાક્ષીબેને બહુ સાચું કહ્યું કે ભારતનું સ્થાન આટલું પાછળ, એટલે વિકાસશીલમાં છીએ આપણે, વિકસિત તરફ જવું છે, અને એટલે સરકારનો પણ પૂરો પ્રયત્ન હોય. અને ઇનફેક્ટ સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે, એણે એની સાથે જોડાયેલા જેટલા પણ દેશો છે એમણે એક સરસ અભિયાન નક્કી કર્યું છે અને મેન્ડેટરી દરેક દેશોમાં એ કરાવી રહ્યા છે કે 2030 સુધીમાં ઝીરો હંગર, કોઈ વ્યક્તિ ભૂખ્યું ના રહે એ પ્રકારની આખી ઉપલબ્ધિ આખું વિશ્વ ઉપલબ્ધ કરી શકે. અને આઈ થિંક એવું છે કે એ ઉપલબ્ધ થશે તો પણ ક્યાંક આપણે કુપોષણનો મુદ્દો નિવારી શકીશું. હા, આમાં કુપોષણમાં એ બહુ જરૂરી છે
કે સમતોલ આહારની વાત છે, કેમ કે અમેરિકા જેવું બહુ જ વિકસિત રાષ્ટ્ર છે ત્યાં પણ કુપોષિત લોકો છે, અને એ કુપોષિત લોકો બહુ જુદા પ્રકારે કુપોષિત છે, કેમ કે ત્યાં વધારે પ્રમાણમાં જે ખાવામાં મળી રહ્યું છે એ લોકોને, ત્યાં ફાસ્ટફૂડનો બહુ ટ્રેન્ડ છે, અને જે ફૂડ એ લોકો ખાય છે એમાં તમામ પ્રકારના મિનરલ્સ, વિટામિન્સ આ બધું. એટલે આ ડિબેટમાં મને એમ છે કે ડોક્ટર પણ હોવા જોતા હતા જે આપણને કહી શકે કે કયા પ્રકારનો આહાર જે છે તે પોષણયુક્ત કહી શકાય, એ જે છે એ નથી, અને એના કારણે ત્યાં પણ એક જુદા પ્રશ્ન, એટલે વજન ખૂબ વધી જાય પણ બાળક એનિમિક હોય, વ્યક્તિ એનિમિક હોય, એટલે એ મુદ્દાઓ ત્યાં પણ છે. એટલે આખું આ ગણિત જે કુપોષણનું જે છે એ સંતુલિત આહાર ઉપર એક તો આધારિત છે એમ, અને ભારતે ખૂબ બધા પ્રયત્નો એમ, એટલે આમ તમે જુઓ તો રાષ્ટ્રીય સુરક્ષા ફૂડ સિક્યોરિટી એક્ટ આવ્યો છે 2013માં, અને દરેક લોકોને રાશન આપવાની વાત કરી કે જે ગરીબ માણસો છે, જે તકલીફમાં છે, જે રાશન સરળતાથી જેને ઉપલબ્ધ નથી થતું, અને જથ્થામાં પણ વધારો કરવામાં આવ્યો. તેમ છતાં 2020ની વાત કરો કે 2021ની વાત કરો, એ આંકડામાં જો ડામાડોળ સ્થિતિ હોય તો ઓફકોર્સ એક ફરીથી મનોમંથન માંગતું તો ચોક્કસપણે હું કહીશ કે એ વિચારવાની જરૂર છે કે ચૂક ક્યાં રહી છે અને આપણે એને વધારે બહેતર કરવા માટે શું કરી શકીએ. કારણ કે પોષણ કદાચ સાંભળવામાં આપણને નાનો શબ્દ લાગે પણ એ ઘણા મોટા મોટા બીમારીઓના કોઝિસ બની શકતું હોય છે. સાથે સાથે આપણે અત્યારે ભલે એના પર વધારે ધ્યાન ના આપે પણ જ્યારે એનો સર્વેના આંકડા બહાર આવે ને ત્યારે મોટા આંકડા બહાર આવે પછી ખબર પડે કે આના પર કંઈક કરવું પડશે. પણ પહેલાંથી જો ચેતતા રહી અથવા તો પહેલાંથી જ આ અંગે કામ કરવામાં આવે તો ખરેખર આ જે ભારતની એક મોટી સમસ્યા જે દેખાઈ રહી છે કુપોષણ, એને આપણે નાથવા માટેના પગલાઓની લેવાની શરૂઆત એટલીસ્ટ કરી શકીએ. હા, એટલે ચોક્કસ કુપોષણ નાથવાની જવાબદારી બધી જ રાજ્ય તંત્ર ચલાવનારી સરકારોની હોવી જ જોઈએ. અને જે મિત્તલબેને કહ્યું એમ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે છે SDG 2, એમાં ટોટલી માલ ન્યુટ્રિશનને એબોલિશ કરવાની વાત છે 2030માં. પણ એ એટલું દૂર એટલા માટે લાગે છે કે ભારતનો જો આંકડા લઈએ આપણે તો ભારતના આંકડામાં એવું છે કે ભારતમાં બીમારી છે 15% બીમારી આપણા બાળકોના કુપોષણને કારણે છે. જો આપણે કુપોષણને એ કરી શકીએ તો 15% બીમારી આપણા રોગો ઓછા થઈ જાય. બીજું એક ઉદાહરણ એવું કહેવાય છે ભારત વિશે કે જો બાળકોના આરોગ્ય માટે $1 એ કરો ને, એટલે કે લગભગ 75 રૂપિયા કે 80 રૂપિયા જે કરીએ, તો તમને સામે પરત એટલે કે એને ગ્રોથમાં આપણા GDPમાં એ લગભગ 3 કે 4 ગણા પાછા આવે એમ છે. એટલે તમે સમજી શકો છો કે આ કુપોષણને નાથવાનું કેટલું જરૂરી છે. જો $1 રોકવાથી $4 કે $5 પાછા મળવાના હોય તો કેટલી મોટી આપણી આર્થિક ક્ષેત્રે પણ એમાં કેવું રિફ્લેક્શન થઈ શકે, એટલે એ કરી શકાય એમ છે. પણ જે મુશ્કેલી છે, આપણું કેન્દ્રનું બજેટ જે છેલ્લું આવ્યું એની ટકાવારી, કુલ બજેટની ટકાવારી વધી છે 14.5%. પણ બાળકો માટે જેને એલોકેશન કહીએ, બાળકોના માલ ન્યુટ્રિશન નહીં કરવા માટે એ એલોકેશનમાં 18.5% ઘટાડો થયો છે. એટલે ભલે પોષણ અભિયાન સરકાર ચલાવે છે પણ એકચ્યુઅલ એલોટમેન્ટ જ્યારે એલોકેશનના આંકડા જોઈએ તો એટલા ઓછા કે સમજો કે આખા કુલ બજેટ ભારત દેશનું છે એના 0.75% જ બાળકોના માલ ન્યુટ્રિશનના પ્રશ્નને હલ કરવા ફાળવવામાં આવ્યા છે. એટલે તમે સમજો કે 1% બજેટના પણ નથી, એટલે કે 1,000 રૂપિયે 1 રૂપિયો પણ ના હોય કે 100 રૂપિયે 1 રૂપિયો ના હોય તો એ કેટલા ભયંકર બાળકોના પોષણનો સવાલ ઉભો થશે. એટલે સરકાર અભિયાનો લે છે, પ્રચાર કરે છે. મિત્તલબેનની વાત સાથે હું સંમત છું કે લોકોમાં એક જાગૃતિ આવે. પણ હવે મને કહો કે મને ખબર છે કે ફળ ખવડાવવાનું, લીલા શાકભાજી ખવડાવવાનું, પ્રોટીન બાળકને મળે, કારણ કે પ્રોટીન જ મનુષ્યની મગજને જે વિકસાવે છે અને મનુષ્યની આખી વિચાર શક્તિથી માંડીને બધામાં પ્રોટીનની એક ભૂમિકા છે એને ડેવલપ કરવામાં. પણ પ્રોટીન મળે એવો આહાર આજે બજારમાં જઈને પૂછો તો ખરા, ફ્રૂટ આપણે ખાઈ શકીએ, આપણે સૂકો મેવો ખાઈ શકીએ, આપણા બાળકોને આપી શકીએ, લીલા શાકભાજી આપણા બાળકોને ખવડાવી શકીએ, એવી પરિસ્થિતિમાં છીએ ખરા? જે દિવસના, એટલે કે દિવસના 20 રૂપિયા કમાય એને આપણે જો આપણા દેશમાં માનીએ છીએ કે લોકો ગરીબી રેખાથી ઉપર છે, તો 20 રૂપિયા કમાનાર કેવી રીતે લીલા શાકભાજી ખાઈ શકે જે મોંઘવારી છે? એમાં સૂકા મેવાની તો કલ્પના ન કરાય, દાળની કલ્પના ન કરાય,
ફળની તો એકદમ લક્ઝરી છે, ફળ તો લગભગ મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગ માટે પણ આપણે ત્યાં લક્ઝરી છે. તો કલ્પના કરો કે આ પોષણ કુપોષણનો જે સવાલ છે એ આપણા દેશમાં ખૂબ સંકુલ છે અને એને સોલ્વ કરવા માટે બહુપાંખિયા જંગની જરૂર છે. મીનાક્ષીબેન, આપણી કડવી વાસ્તવિકતા જે છે કે આપણે મોટી મોટી વાતો, વિકાસની વાતો કરીએ છીએ, પણ હજુ પણ આપણા ત્યાં મોટા ભાગનો વર્ગ એવો છે કે જેમને બે ટંકના જમવા માટેના ફાફા પડતા હોય, એક ટંક જમીને દિવસનો ગુજારો કરતા હોય અને પોતાનું ગુજરાન ચલાવતા હોય, તો એ લોકો માટે ફ્રૂટ્સ જે છે, જે ડ્રાય ફ્રૂટ્સ છે, એની કલ્પના જેમ આપે કહ્યું કે એ બધી સપનાની વાતો થઈ જાય, સપનાના દુનિયાની વાતો થઈ જાય એમના માટે, તો પછી પોષણક્ષમ આહાર જ કેવી રીતે ખવડાવે? અચ્છા, આ તો થઈ ગરીબ લોકોની વાત. હવે આપણા ત્યાં એવો પણ વર્ગ છે, અત્યારે લોકો જેમ જેમ આગળ વધી રહ્યા છે, ડેવલપ થઈ રહ્યા છે, એમ એક માનસિકતા એવી પણ બદલાઈ રહી છે, માતાનો દૂધ કે જે બાળકો માટે સૌથી સ્વસ્થ માનવામાં આવે છે, હવે એવો ટ્રેન્ડ આવી ચૂક્યો છે કે માતાઓ પોતાના બાળકોને પોતાનું દૂધ નથી પીવડાવી રહ્યા. આ વાત એક કડવી વાસ્તવિકતા છે જે આપણે સ્વીકારવી પડશે. બદલતા સમાજની સાથે આ બધી વસ્તુઓ પણ ચેન્જ થઈ રહી છે, જે ક્યાંક ને ક્યાંક પૈસાદાર હોવા છતાં પણ અથવા તો અફોર્ડ કરી શકવા હોવા છતાં પણ તેઓને પાવડરવાળા દૂધનો સહારો લેવો પડે, પછી એમના પોષણ કેટલું મળે કે કેટલું ના મળે એ અલગ વસ્તુ છે. મિતલબેન, એકચ્યુઅલી એમાં છે ને બે ચીજો છે. એક મીનાક્ષીબેનની વાતને હું થોડીક આગળ કરું ને પછી આ મુદ્દા ઉપર પણ આપણે વાત કરીએ. એવું છે કે દેશ આઝાદ થયો ને ત્યારે આપણે સ્વાવલંબી અનાજ ઉત્પાદનના પર્સપેક્ટિવથી નહોતા, એમ આપણે બહારથી ખૂબ બધું અનાજ મેળવવું પડતું હતું અને હરિત ક્રાંતિ થઈ અને પછી અનાજની દ્રષ્ટિએ આપણે સ્વાવલંબી બન્યા. અત્યારે સ્વાવલંબી આપણે અનાજની દ્રષ્ટિએ છીએ, છતાં પણ અનાજની પેલું આમ કે છે ને કે ખોરાક કે અનાજ આના વિતરણની જે વ્યવસ્થાઓ છે ને એ અસંતુલિત છે. એટલે એનું જો સંતુલન પ્રોપર વેથી થાય, મને એમ છે કે આપણે આ સમસ્યાના નિવારણ તરફ આપણે કંઈક જોઈ શકીએ. બીજું ક્યાંક હું વધારે એક ભાર એ પણ કહીશ કે અત્યારે જે ક્રોપ એટલે ખેતીમાં જે ઉત્પાદન થાય છે એમાં પલ્સીસ એટલે કઠોળ છે કે જેમાં પ્રોટીન્સની વાત કરી મીનાક્ષીબેને, આ પ્રકારના ઉત્પાદનમાં ઘણો ઘટાડો આપણે એટલે ઘટાડો કરતા એનું પ્રમાણ ઘણું ઓછું થઈ રહ્યું છે એમ. અને એ બધા અને બીજું લોકલ ધાન એમ એટલે ફોર એક્ઝામ્પલ પોષણ કે કુપોષણની સાથે પાણીને પણ લેવા દેવા છે એમ. એટલે આપણે ખાલી ખોરાક માત્ર નથી એમ, પાણીને પણ લેવા દેવા છે. પાણીના પેટર્ન પણ ચેન્જ થઈ છે, ભૂગર્ભમાંથી પાણી લઈને જો ખેતી કરતા હોઈએ તો એમાં, અને એ પાણીની પેટર્ન એટલે 1200 ફૂટ 1500 ફૂટથી અગર પાણી ઉપાડીએ તો અમુક પ્રકારના ક્રોપ્સ થતા નથી. સો બહુ જ મલ્ટી લેવલ પર આઈ થિંક આ સબ્જેક્ટને વિચારવાની જરૂર છે. અને બીજી વાત જે તમે કરી બહુ જ સાચી છે કે માતાનું દૂધ પીવડાવવાના પર્સપેક્ટિવથી, સી એવું કહે છે કે બાળક જન્મે ને એના કલાકમાં જ એને જો સ્તનપાન કરાવવામાં આવે તો બહુ હેલ્ધી છે એ રીતના. પણ પ્રોબ્લેમ એ છે કે ઘણા સમાજોમાં, જે ફોર એક્ઝામ્પલ હું વિચરતી જાતિઓ સાથે કામ કરું છું, તો એ સમાજમાં કેટલીક કમ્યુનિટીમાં એવી માન્યતાઓ છે કે બચ્ચું જન્મે ને પછી ઇમિડિયેટ વે માં પહેલા તો માતાજીની કંઈક આરાધના એમને કરવાની હોય ને બધું થાય અને બધું પૂરું થાય અને એ પછી બાળકને માને સોંપવામાં આવે, જેમાં 2-3 કલાકનો સમય પણ નીકળી જતો હોય. એક તો આ મુદ્દો છે. સેકન્ડ થિંગ એ છે કે મહિલાઓ જે એટલે ક્યાંક જોબ કરતી છે અથવા પોતાના ફિગરને લઈને બહુ જ બધી કોન્શિયસ છે, એને એમ લાગે છે કે બ્રેસ્ટ ફીડિંગ હું કરાવીશ તો મારું જે ફિગર છે એને, એટલે આ બહુ એટલે મને એમ થાય કે આ એટલી ખરાબ વાત છે એમ. અને સૌથી બેસ્ટ ખોરાક તરીકે માનું દૂધ એ માનવામાં આવે છે. અને આના બે પાછા મુદ્દાઓ છે, કેટલાક કિસ્સામાં બહેનો પીવડાવતી નથી અને કેટલાક કિસ્સામાં એવું છે કે એ એવું માને છે કે માનું દૂધ જ આપવું જોઈએ. એટલે બચ્ચાને વર્ષ સુધી એટલે એ ઓફકોર્સ આવે પણ 3-4 કે 5 મહિના પછી દૂધ નથી આવતું તો એને બીજા ખોરાક પર ચડાવવું જોઈએ બાળકને. ક્યાંક એવું પણ છે કે એ સ્ત્રીઓને સમજ નથી એટલે સેકન્ડ કોઈ ઓપ્શન બીજું ખોરાક તરફ નથી જતી. તો આ બંને મુદ્દાઓ છે અને આપણે બહુ સારી રીતે સમજવાની જરૂર છે કે જો માનું દૂધ બાળકને યોગ્ય જ્યાં સુધી આપી શકાતું 1-1.5 વર્ષ સુધી, તો મને એમ છે કે એમાં ઇમ્યુનિટી જે છે એ બાળકની વધે છે. અને બીજું કુપોષણનો મુદ્દો આઈ થિંક મીનાક્ષીબેન પણ ટચ કરશે, ફક્ત બાળક પૂરતો મર્યાદિત નથી, આમાં સ્ત્રીઓ પણ આવે છે, મોટી ઉંમરના વ્યક્તિઓ પણ આવે છે એની.
આપણે જોઈએ કે ઘણા વૃદ્ધો પણ કુપોષણનો શિકાર બનતા હોય છે, એટલે એના માટે વય મર્યાદા નથી, પણ હા, જન્મતાની સાથે જો આપણે બાળકને પૂરતું પોષણ આપીએ અને એ માટેની જો સુવિધાઓ કરવામાં આવે, સરકાર દ્વારા એના માટે નવા નવા જાહેરાતો કરવામાં આવે અથવા તો એના માટે કંઈ કરવામાં આવે, તો ચોક્કસ આ નાનપણથી જ આપણે કેળવી શકીએ, એમની મેન્ટેન કરી શકીએ, એમની લાઇફસ્ટાઈલને આપણે સાચવી શકીએ. આપની પાસે આવવા માગું મીનાક્ષીબેન, જેમ આપણે પહેલાં પણ વાત કરી કે કરવું તો ઘણું બધું છે, હવે આજનું યંગસ્ટર્સ જો આ મુદ્દાને મહત્ત્વ ના આપતું હોય તો પછી કેવી રીતે કાર્ય થશે એ પણ પ્રશ્ન છે. પણ પોષણનો જે મુદ્દો છે ને, હજુ પણ ક્યાંક ને ક્યાંક બીજા બધા મુદ્દાઓની પાછળ ઢંકાયેલો આપણને જોવા મળે છે, કારણ કે કુપોષણ એ લોકો માટે એટલો સિરિયસ ટોપિક નથી, કદાચ એટલો સેન્સિટિવ ટોપિક નથી જેટલો વાસ્તવિકમાં હોવો જોઈએ. ના, એટલે બહુ અજીબ ઘટનાઓ બની રહી છે, જે શહેરીકરણ ખાસ કરીને ગુજરાતમાં જે રીતે વધી રહ્યું છે, શહેરીકરણ વધ્યું છે અને જે લોકો ખેતી છોડીને કામ ધંધાની શોધમાં શહેરમાં આવે છે એ લગભગ એ પુરુષો કે બાળકો કે સ્ત્રીઓ, સ્ત્રીઓ તમે આજ જે વીણવા નીકળે છે કચરો કે ચીંથા કે પ્રકારે રદ્દી, એ લોકો સવારે 4 વાગે નીકળી જાય. હવે મને કહો કે તો કઈ ખાઈ નથી શકતા, એમની પાસે કઈ નાસ્તાની વ્યવસ્થા નથી હોતી કે નથી પોતે જોડે ટિફિન બાંધીને, કોણ એમને બનાવી આપે? ભાઈઓને તો કદાચ કોઈ બનાવી પણ આપે છે, પણ બહેનોને તો કોઈ રીતે વિકલ્પ નથી. અચ્છા, આપણે ત્યાં હજુ એવો ખ્યાલ છે કે બહાર જમવાનું એટલે એક લક્ઝરી છે, હોટેલમાં જવાનું એટલે તો બહુ મોંઘું હોય. અમદાવાદ જેવા શહેરમાં નાસ્તો કરવો હોય, ધ્રુવીબેન મારા જેવા લોકો સરખો નાસ્તો કરનારા હોય તો 100 રૂપિયા થઈ જાય. હવે 100 રૂપિયાનો નાસ્તો કોને પોસાય? મિત્તલબેન ની મને નથી ખબર, પણ મારે તો ખાવા નાસ્તામાં એટલું જોઈએ. તો હવે આ જે ખાવાનો જે જથ્થો છે એ પણ આપણા ઘરોમાં ઓછો થઈ રહ્યો છે. કેમ? એનું કારણ છે આર્થિક કટોકટી, એક મોટો સવાલ છે. કે પહેલા તો શું કહેતા હતા માતા પિતા કે બરોબર ખાવ ને જમો, કારણ કે બહાર કશું મળતું નહોતું, એટલે આ ફાસ્ટ ફૂડ ને એ બધું જે આપણે કુપોષણમાં, એ પણ એક મુદ્દો છે. આપણે ત્યાં પણ એ મુદ્દો આવી રહ્યો છે, માત્ર અમેરિકાનો જ સવાલ નથી, આપણા શહેરમાં પણ એ પ્રશ્ન આવી રહ્યો છે, આપણા ઘણા બાળકોમાં એ પ્રશ્ન. એટલે કે ખાસ કરીને કોલેજ ગોઈંગ જે યુથ છે, જે ટીનેજર છે, એમને માટે બહુ જ મોટું ચેલેન્જ થઈ રહી છે. એટલે આ હવે શાળાઓમાં એવું જાહેર કર્યું છે ગુજરાત સરકારે કે કોઈ ફાસ્ટ ફૂડ લઈને આવી નહીં શકે, રાંધેલો તાજો નાસ્તો લાવવો પડશે, શિક્ષકો એને ચેક કરે છે, સાથે બેસીને ખાય છે. આ બધા આપણે વિકલ્પો શોધ્યા છે, સમસ્યાનો ઉકેલ શોધવાની આપણા બધાના પ્રયત્નો છે, પણ બહાર જમવાનું પૌષ્ટિક મળવું જોઈએ અને સસ્તું અને ચોખ્ખું મળવું જોઈએ, હજુ આપણે ત્યાં એ કન્સેપ્ટ નથી આવે. આપણે તો હોટેલમાં અથવા તો લારીમાં, અને લારીમાં પણ હવે સસ્તું નથી હોતું, કારણ કે એ લોકોને પણ એટલો ખર્ચો મોંઘવારીનો, કારણ કે સરકાર એને માટે કઈ સબસિડાઈઝ નથી કરી રહી. પહેલા તો શાળા કોલેજોમાં કેન્ટીનો હતી, પહેલે વર્ક પ્લેસ ઉપર જતા હતા ત્યાં કેન્ટીનો હતી, અને જે આ બાળકોના સ્તનપાનની વાત છે કે દૂધ પીવડાવવાની, પહેલા માતા નોકરીએ જાય તો ત્યાં ઘોડિયાઘર રહેતા હતા, પણ આજે ઘોડિયાઘર કેટલી ઓફિસોમાં, સરકારી ઓફિસોમાં પણ નથી, તો ખાનગી ઓફિસમાં તો કોણ ઘોડિયાઘર રાખવા દેવાનું? તો આ બધું એકદમ હું કહું છું ને, ઇન્ટરકનેક્ટેડ છે, કોમ્પ્લેક્સ છે, અને એના ઉકેલ માટે આપણે બધાની એક નવી સંવેદનશીલતાની જરૂર છે. ઘણા લોકો એક ક્ષેત્રમાં કામ કરે, બીજા ક્ષેત્ર વિશે વિચારે નહીં, પણ આ એક સામાજિક પ્રશ્ન છે, અને એમાં આર્થિક પાસું બહુ એ છે. છેલ્લા 2 વર્ષ કોરોનાના તો મને એમ છે કેટલા ભયંકર છે, એવો સર્વે નથી થયો, પણ જો ઘરોનો સર્વે થાય તો હું માનું છું કે જે થાળમાં 4 વસ્તુઓ મુકાતી હતી એને બદલે હવે કદાચ 2 જ આઈટમ છે, રોટલી ને શાક અથવા રોટલી ને દાળ છે, શાક કદાચ અદ્રશ્ય થઈ ગયું છે, અને મીઠાઈની તો કોઈ વાત જ નથી. મીઠાઈ એટલે એ રીતે લક્ઝરીની જેમ ની ગળપણ, જેની જરૂર પણ છે પોષણમાં, તો એ જે આપણી ગુજરાતી થાળી હતી એ ગુજરાતી થાળી હવે કેટલા ઘરોમાં જમી શકાય છે? એ શક્ય જ નથી રહ્યું. કદાચ હું મેં તો કહ્યું ને, હાર્ડ મિડલ ક્લાસ સુધી શક્ય નથી, કારણ કે બીજા બધા એટલા બધા ખર્ચ વધ્યા છે. એટલે કાપ ક્યાં મુકાય છે? ખ્યાલ છે, મોબાઈલ ખરીદાય પણ બાળકના દૂધ ઉપર કાપ મુકાય, ઘરના શાકભાજી ઉપર કાપ મુકાય. હવે આવી વાસ્તવિકતા હું કહું તો બધા એમ કે ના ભાઈ મોબાઈલ તો લેવો જ પડે ને, પણ હું કહું કે મોબાઈલ નહીં હોય તો પહેલે ખવડાવો,
બાળક સરખું રહેશે ને તો એનું એનું આ છે દિમાગ કામ કરશે, નહીં તો મોબાઈલ વાપરીને શું કરશે? એ બધી નકામી સાઈટો જોશે અને કુપોષિત રહેશે, તો એનો વિકાસ નહીં થાય. જેને સંતુલિત વિકાસ જે મિતલબેન પણ કહે છે, એટલે એક મોટી ચેલેન્જ છે, એ આપણે સાથે મળીને લડવી પડશે અને સામનો કરવો પડશે. પોષણથી જ બાળકનો માનસિક વિકાસ થાય છે. જો તમે બાળકને બચ્ચાઓને પૂરતું પોષણ જ નહીં આપો તો એનો માનસિક ગ્રોથ જ અટકી જશે. અને એના માટે એવું પણ નથી કે તમારે આપવા માટે કદાચ તમારી પાસે પૈસા પણ નથી, પણ આપણે બધાએ આ મુહિમ જે છે આ સપ્તાહથી એવી શરૂઆત કરીએ કે યંગ જનરેશન પણ, આપણે કદાચ 200 રૂપિયાનું બહાર ખાવા જતા હોઈએ તો 150 રૂપિયાનું ખાઈએ, 50 રૂપિયા ભેગા કરીને જે લોકો પાસે જે બચ્ચાઓ રસ્તા પર કુપોષિત થઈને ફરતા હોય છે, આપણે જોઈએ છીએ ઘણા બધા, અને ઘણા બધા આવા કિસ્સાઓ પહેલા પણ સામે આવી ચૂક્યા છે, તો એ લોકોને મદદ કરવી જોઈએ. આ ખાસ યંગ જનરેશન માટે હું કહેવા માંગીશ. જી મિત્તલબેન, આપની વાત પૂરી કરશો. હું જસ્ટ એક નાનકડી વાત છે કે જેમ કે તમિલનાડુમાં અમ્માઝ કિચન કરીને એક આખી પ્રક્રિયા ચાલે છે, આપણા ગુજરાતમાં પણ આઈ થિંક શ્રમ વિભાગે એક શરૂ કરેલું કે નાની નાની કેન્ટીન, અને ત્યાં આગળ કોઈ પણ વ્યક્તિને ટિફિન જોઈતું હોય તો ત્યાંથી મળી જાય, જેમાં પ્રોટીન કાર્બોહાઈડ્રેટ્સ એવું થોડું ઘણું એમણે કોશિશ કરેલી ધ્યાન રાખીને કિચન અને ટિફિન અથવા જમવાનું બહુ સસ્તા પેલામાં અપાતું હતું. કોરોનાના કારણે એ ચીજ બંધ થઈ. મને એમ છે કે એને થોડીક વ્યાપક કરવાની, હજી વધારવાની જરૂર છે. અને બીજું એવું છે કે સિટી, અમદાવાદ સિટીની વાત કરો કે બરોડા, રાજકોટ, ભારત છે ને સિટીમાં નથી વસતું એમ એકલા માત્ર, ગામોમાં ખૂબ બધા લોકો છે અને જ્યાં હજી સુધી આપણે બહુ બધા પહોંચ્યા નથી એમ, એટલે ત્યાં વધારે પહોંચવાની જરૂર છે. સરકાર એની રીતે ફોર એક્ઝામ્પલ હું કહું કે ધાત્રી બાળકના સગર્ભમાં, સગર્ભા મહિલાઓથી લઈ અને બચ્ચું 6 વર્ષનું થાય ને ત્યાં સુધી અલગ અલગ પ્રકારની સ્કીમ અંતર્ગત એમને જમવાનું, પોષણયુક્ત જમવાનું મળે એ માટેની યોજનાઓ છે એમ, અને એ લોકો પ્રયાસ પણ કરે છે આપવાનું. મને એમ છે કે ક્વોલિટી એક વખતે ફરીવાર ચેક કરવાની જરૂર છે, અથવા જે એટલું એટલું ટેસ્ટી આપીએ કે, અને બચ્ચાઓને કયા પ્રકારે ગમે છે એ પ્રકારે આપીએ. લાઈક હું મારી દીકરીને વેજીટેબલ્સ ના ગમતા હોય તો ફ્રેન્કી બનાવું બધું મૂકીને અને પછી રોટલી સાથે મિક્સ કરીને એને એ પ્રમાણે આપું, કેમ કે એને ગમે. તો ક્યાં સ્ટાઇલ ચેન્જ કરે થોડા, યસ એક્ઝેક્ટલી, સેલ્ફ મોટિવેશન જે છે ને એ આપીને આપણે કરીએ તો મને એમ છે કે એ બચ્ચાઓને પૂરતું પોષણ અને સાથે સાથે માં છે એને પણ મળશે. આમાં ક્યાંક કટકી વાળી જે વ્યવસ્થાઓ છે ને કે ખાઈ લેવું જેટલું ફળવાયું છે એમાંથી પણ એ ચીજોને થોડીક મોનિટર કરવામાં આવે તો મને એમ છે કે ઉત્તમ કરી શકીએ. ઓફકોર્સ બજેટનો પ્રશ્ન મીનાક્ષી બેને કીધું એ તો કરવું જ જોઈએ, પણ ક્યાંક આ બધી વ્યવસ્થાઓને વધારે સુધ કરવાની જરૂર છે મારું માનવું છે. અને આના પર કામ કરવાની જરૂર છે. કદાચ જો તમને આ અત્યારે નાનો મુદ્દો લાગતો હોય, પણ જો આ અંગે જો અત્યારે આપણે જાગૃત નહીં થઈએ તો એ જે સમય નીકળી જશે ને પછી આંકડો એટલો વધી જશે કે કદાચ એ કંટ્રોલમાં આપણે 10 વર્ષના સમયમાં પણ નહીં લાવી શકીએ. એટલે જો અત્યારથી જ આપણે જાગૃત બની. જી 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 મિતલબેન, આપ કંઈ કહેવા માંગી રહ્યા છો? એટલે હું એવું એક જ વાત કહીશ કે હેલ્ધી સમાજ જે છે ને, સમાજ હેલ્ધી હશે તો જીવવું ગમશે, રહેવું આપણને ગમશે, અને હેલ્ધી સમાજ માટે હેલ્ધી માણસો હોવા જરૂરી છે એમ, એટલે અને એ હેલ્ધી માણસો આનાથી જ બનવાના છે. સો આપણા બધાની નૈતિક જવાબદારી પણ છે. રાઈટ, સાચી વાત છે. અને જેમ મેં પહેલાં પણ કહ્યું કે ભારત માટે આંકડો ખૂબ મોટો છે, જેમ મીનાક્ષીબેને પણ વાત કરી હતી કે કોરોનાના કારણે તો આપણે કદાચ થોડું મહત્ત્વ સમજ્યા છે આપણી ઇમ્યુન સિસ્ટમ, કારણ કે એને સાચવી રાખવી પડતી હતી, એટલે લોકો વધારે પડતું ઘરગથ્થું ઉપાય કરીને હળદર ને આ બધું વધારે પ્રમાણમાં પીવા લાગ્યા છે. પણ હજુ પણ એવી માનસિકતા છે કે કોરોનાના કેસ ઘટે એટલે આપણે બધું ઘરગથ્થું ઉપાય બંધ કરી દઈએ, પોષણવાળી વસ્તુ ખાવાનું બંધ કરી દઈએ, અને પછી પાછી આપણી ઇમ્યુન સિસ્ટમ ઢીલી પડતી જાય અને કોરોના વધતો જાય એટલે પછી આપણે જાગૃત થઈ જઈએ. એટલે આ બધી પ્રોસેસ જે છે આપણે થોડું લાઇફસ્ટાઇલ ચેન્જ કરવી પડશે, સાથે સાથે ઘણું બધું આપણી મેન્ટાલિટી પણ ચેન્જ કરવી પડશે, અને એને ચેન્જ કરીને આપણે પહેલાં પોતાના સમાજને ચેન્જ કરવાની વાત કરીએ અને ધીરે ધીરે આગળ વાત કરવી જોઈએ. બીજી વસ્તુ કે ખાસ કરીને મીનાક્ષીબેન આપની પાસે આવવા માગું, જે અત્યારે વાતો થઈ રહી છે કે પોષણ, હવે સરકાર પણ ઘણી બધી વાર એવું કહી રહી છે કે ઘણી બધી યોજનાઓ આ માટે બહાર પાડવામાં આવી છે, પણ આપણે તો દરેક યોજના પાછળ પ્રશ્ન એ જ થાય છે કોઈ પણ સરકાર હોય કે યોજનાનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે કે નહીં એ કોઈ જોવા આવતું નથી. યોજનાઓ મૂકી દેવાય છે, જાહેર કરી દેવાય છે, એ માટેના પૈસા પણ આપી દેવાય છે, પણ પછી યોજના કોના સુધી ખરેખર જે લોકોને જરૂરિયાત છે એ લોકો સુધી પહોંચે છે કે નહીં એનું કોઈ ધ્યાન જ નથી રાખતું. હવે જો મધ્યાહન ભોજન યોજના બહુ સારી યોજના છે, આપણે બાળકોના કુપોષણનો સવાલ અને ડ્રોપઆઉટ રેટ ઘટાડવા બંને હેતુ એમાં છે,
અને મધ્યાહન ભોજન યોજના કોરોના વખતે રાજ્ય સરકારે એમ જાહેર કર્યું હતું કે બરોબર છે શાળાઓ બંધ છે, પણ અમે બાળકોના ઘરે મધ્યાહન ભોજન યોજના હેઠળ આ ભોજન પહોંચાડીશું. પણ હું માનું છું રાજ્ય સરકાર એમાં કોઈ પગલા ભરી નથી શકી, મને જેટલી માહિતી છે એ પ્રમાણે. કેવી રીતે ભરી શકાય, કારણ કે કેટલું અઘરું છે? તમારે રેશનની દુકાનથી સાથેથી લઈને ટીચર્સને એ લોકો કોશિશ કરી તો બહુ જ અઘરું છે. બીજું કે પોષણક્ષમ આહાર એટલે કે એક ડાયટ જેને કહેવાય, આહારનો જે પ્રકાર છે, પદ્ધતિ છે, એ બધામાં આપણે ફેરફારની જરૂર છે. આપણે બધા લોકો જે ઝડપથી ટેવાઈ ગયા છીએ કે આમ ઝડપથી ખાઈ લઈએ, હવે પડીકા જે કહેવાય, જેને બહુ સાદી ભાષામાં બધા પડીકા કહે છે, હવે પડીકાની કલ્ચર એટલી બધી વધી ગઈ છે, બધા ઝડપમાં છે, ઉતાવળમાં છે, રસોઈ બનાવી શકાય એમ નથી. એટલે ચાલો, એટલે મેં શું કહ્યું કે પહેલા કેન્ટીનો, આ અમ્મા કિચનની જે વાત કરી એમણે મિત્તલબેને, એ ખરેખર સરસ આઈડિયા છે. અને એમણે જે અહીંયા આપણી વાત કરી અન્નપૂર્ણા યોજના, પણ મિત્તલબેને ચાલુ નથી, અમે પણ કહ્યું હતું કે ચલાવો અને માત્ર શ્રમજીવીઓ પૂરતી સીમિત ના રાખો, જે પણ 20 રૂપિયા આપીને ભોજન લેવા માંગે એને ભોજન આપો. મુંબઈમાં પણ જુખા ભાખર ને એ બધું સ્કીમો શરૂ થયેલી ભૂતકાળમાં, અને સ્કીમો દિલ્હીમાં પણ થયેલી અને એને સફળતા પણ મળી હતી. આપણે એને વિશાળ પાયે શરૂ કરવી જોઈએ. સૌથી એ છે કે વ્યક્તિ બહાર નીકળે કામે, એને પોષણક્ષમ ખાવાનું મળી રહે, તો માનું છું કે આપણા 50% પ્રશ્નો આપણે હલ કરી દઈ શકીએ એમ છીએ. સાચી વાત છે. તો જેમ મિતલ, ખાસ કરીને મિતલભાઈ અને મીનાક્ષીબેન ને વાત કરી છે કે કઈ રીતે આપણે કુપોષણથી પોષણ તરફ વધી શકે, ભારત માટે ખૂબ ગંભીર આંકડો જો અત્યારે ગંભીરતાથી નહીં લેવાય તો આગળ આંકડાને ડબલ ને 5 ગણો થતાં પણ વાર નહીં લાગે, કે દુનિયાના કુપોષિત બાળકોમાંથી 1/3 ભાગના બાળકો એ ભારતના છે, જે ગંભીર આંકડો અત્યારે જો લઈ લઈએ ને આના પર કામ કરવાનું શરૂ કરી દઈએ સરકારને, આપણે બધા તો ચોક્કસ આંકડાને આપણે ઘટાડી શકીએ છીએ. સમયની મર્યાદા છે માટે કાર્યક્રમમાં રજા લેવાનો સમય થઈ રહ્યો છે. મિત્તલબેન અને મીનાક્ષીબેન આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા, ખૂબ ખૂબ આભાર આપ બંનેનો. તો દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆત કાર્યક્રમ હોટ ટોપિકમાં અત્યારે હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે, નવી ચર્ચા સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.